આ જે ચિત્ર છે તે છે વરસાદી જંગલોના વૃક્ષોના મેગોની, અબનુસ, રોજવુડ અને રબર જેવા વરસાદી જંગલોની અંદર થતા વૃક્ષો છે. આપણે વાત કરવાની છે ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલોની. તો ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો મોટાભાગે 70 થી 200 સેન્ટીમીટર સુધીનો જ્યાં વરસાદ નોંધાતો હોય તેવા વિસ્તારોની અંદર આ પ્રકારના જંગલો છે, એટલે કે ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો જોવા મળે છે. ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો છે એ ભારતની અંદર સૌથી વધુમાં વધુ જોવા મળે છે. જેમ કે ભારતની અંદર જુદા જુદા રાજ્યની અંદર આ પ્રકારના જંગલો આવેલા છે, એમાં વાત કરીએ તો ઉત્તર પૂર્વીય રાજ્યોની અંદર હિમાલયની તળેટીના વિસ્તારોની અંદર, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ત્યાર પછી વિંધ્ય અને સાતપુડાના જંગલોની આસપાસના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ જેવા રાજ્યોની અંદર આ પ્રકારના જંગલો છે એ વિશેષ જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો ભારતની અંદર મોટાભાગના જે જંગલો આવેલા છે તે દરેક જંગલો ખરાવ જંગલો એ સૌથી વધુમાં વધુ જોવા મળે છે. આ ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો છે તેની અંદર જુદા જુદા પ્રકારના વૃક્ષો થાય છે, જેમાં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે જેવા જે વૃક્ષો છે એ ખરાવ જંગલની અંદર થતા વૃક્ષોના નામ છે. આ પ્રકારના ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલોની ખાસિયત જોઈએ તો આ પ્રકારના જંગલોની મુખ્ય ખાસિયત એ છે કે તેના વૃક્ષો ચોમાસાના સમય સિવાય 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાન ખેરવી નાખે છે. અને આ પ્રકારના જે વૃક્ષો છે એ પાન ખેરવી નાખતા હોવાને કારણે એની કોઈ ચોક્કસ નિશ્ચિત સમયગાળો હોતો નથી કે આ સમયગાળા દરમિયાન જ પાન ખેરવી નાખે છે, પરંતુ પોતાની અનુકૂળતા મુજબ કુદરતી રીતે અલગ અલગ સમયે વૃક્ષો પોતાના પાન ખેરવે છે. અને વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલોના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલોને બીજા કયા નામથી ઓળખાવી શકીએ તો તે છે મોસમી પ્રકારના જંગલોના નામથી આપણે ઓળખી શકીએ છીએ. તો એ છે ભારતીય કુદરતી વનસ્પતિ એટલે કે જંગલોના બીજો મહત્ત્વનો પ્રકાર, એ છે ખરાવ જંગલો અથવા એને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે.